ઋતુચક્ર સાથે જીવનમાં સ્વાસ્થ્યને લઈને થયેલી ઉથલપાથલને ઠીક કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એક રામબાણીલા છે। ગુજરાતનો ખેડૂત હવે ધીરે ધીરે આધુનિક તો બન્યો છે, પણ સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે। ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરી રહ્યો છે અને તેને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યો છે, અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં વિવિધ સેવાકીય સંસ્થાઓ અને વ્યક્તિઓનો મહત્વનો ફાળો છે। સુરતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આવું જ એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી સ્વાસ્થ્ય સર્વદા સંસ્થા દ્વારા 4 દિવસીય પ્રાકૃતિક ફૂડ એક્સપો 2023નું આયોજન થયું છે। આયોજન કમિટીના સભ્ય પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એટલે તર્કસંગત ખેતી, પ્રકૃતિના નિયમોને જાણી પ્રકૃતિને પોતાની રીતે વિકસિત થવામાં મદદરૂપ ખેતી છે। ઝેર મુક્ત અને પ્રાકૃતિક સેવાઓથી ભરપૂર એવી ખેતી કરતા ખેડૂતો માટે સુરતના મોટા વરાછાબ્રામા રોડ સ્થિત ગોપિંગ ગામમાં તારીખ 11-14 એપ્રિલ 4 દિવસ પ્રાકૃતિક ફૂડ એક્સપો 2023 યોજાશે, જેને તારીખ 11મીએ સવારે શીતલદાસ બાપુ અને ભરતદાસ બાપુના હસ્તે ખુલ્લો મુકાશે, તો સાંજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ આ એક્સપોની મુલાકાત લઈને મેળાની વિધિવત ઉદ્ઘાટન વિધિ કરશે। પ્રાકૃતિક મેળામાં ગુજરાત સહિત દેશના 285 વધુ ખેડૂતો પોતાની પ્રોડક્ટ લઈને આવશે, જેમાં ગાય આધારિત ખેતીથી પકવેલું અનાજ, શાકભાજી, કરિયાણું, ફળ ફળાદી વગેરે સીધું જ ખેડૂત પાસેથી મળશે। એક્સપોના મુખ્ય આયોજક નરેન્દ્ર રીબડિયા અને રોહિતભાઈ ગોટીના જણાવ્યા અનુસાર આવનાર તમામ ખેડૂતો માટે રહેવા જમવા સાથે ફ્રીમાં સ્ટોલ ફાળવાશે। મુલાકાતીઓ માટે પણ કોઈ પ્રવેશ ફી નથી। 40 જેટલા સ્ટોલ વચ્ચે વિવિધ એનજીઓની કામગીરીના પણ સ્ટોલ હશે। એક સ્ટોલ ડાંગના નાડીના વૈદ્યનો પણ છે, જ્યાં લોકો દેશી પ્રાચીન પદ્ધતિથી પોતાના રોગનો ઈલાજ કરશે। પ્રવીણ આસદરિયા, હું સૌરાષ્ટ્રમાંથી આવું છું અને અમારા જાણીતા ઉદ્યોગપતિ ધનજીભાઈ, રમેશભાઈ અને રાકેશભાઈના પ્રયાસથી અને અમારા અહીંયા પ્રચારક મિત્રો ભાઈ શ્રી રોહિતભાઈ અને અમારા સાથી મિત્ર નરેન્દ્રભાઈ સૌના પ્રયાસ અને અહીંયા 200 કરતાં વધુ કાર્યકર્તાના જહેમતથી એક ગુજરાતની અંદર નવો જ પ્રયોગ સુરતના આંગણેથી થઈ રહ્યો છે। અને આપ સૌ જાણો છો એમ સુરતની અંદર જે પ્રયોગ થઈ રહ્યો હોય સમગ્ર રાજ્ય અને દેશની અંદર એ લાગુ થતો હોય છે। એવો જ એક અહીંયા પ્રયોગ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એના ખેત પેદાશને વેચાણ માટેનું પ્લેટફોર્મ આપવાનું કામ અને સુરતની જનતાને ઝેર મુક્ત, રસાયણ મુક્ત રસોડામાં વપરાતી રાઈથી માંડીને ફળોનો રાજા સુધી જે દરરોજ આપણા ખોરાકમાં આવે છે એ ઝેર મુક્ત અહીંયા ખરીદવાનું એક પ્લેટફોર્મ આપ્યું છે। આમ ટૂંકમાં કહીએ તો ખેડૂતથી ખાનારને જોડવાનું કામ ઉદ્યોગપતિઓ અને અમારા સાથી પ્રચારક મિત્રોએ સુરતના આંગણેથી શરૂઆત કરી છે। આજે 4 દિવસ આ જે એક્સપો ચાલનારું છે એમાં વિશેષમાં શું છે, લોકોનો આકર્ષણ અને નજર ખેંચાયું? યસ, અહીંયા ખેડૂતને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે, એ ખેડૂત પોતાની કર્તવ્ય અહીંયા બતાવવાનો છે। માની લો કે ખેતરમાં મગફળી થાય તો મગફળીનો કોથળો લઈને નથી અહીંયા આવવાનો, મગફળીનું દેશી ઘણે તેલ કાઢવીને ખેડૂત અહીંયા વેચવા આવવાનો છે। ઘઉં તો આપણે એવું જ સમજીએ છીએ કે ઘઉં એક આપણે સીધા જ ખવાય છે, પણ ઘઉંની વિવિધ પ્રોડક્ટો લઈને ખેડૂત અહીંયા આવવાનો છે, વિશ્રાતી વાનગીઓને અહીંયા રસથાળ પથરાવવાનો છે। ફાસ્ટ જે રીતે જીવન ચાલી રહ્યું છે શું લાગે છે સક્સેસ થશે? બિલકુલ, બહુ સાચી વાત તમે પૂછી છે, આ પ્રયાસ છે અને ભૂતકાળમાં અમે આવા 4 પ્રયોગ કર્યા છે, એમાં અમને જે સફળતા નાના પાયે મળી છે અને એમાં અમારો જે ઉત્સાહ વધ્યો છે એટલે સૌના સહકારથી આ વિશેષ પ્રયોગ અને ગુજરાતનો સૌથી મોટો પ્રયોગ આ સુરતના આંગણેથી થવા જઈ રહ્યો છે। સંદેશો એક આપી દો છેલ્લે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।